2024 ने लोकसभा चूंटणी पहला विपक्ष द्वारा इंडिया गठबंधन नो ऐलान करायो छे अने आ इंडिया गठबंधन नो महत्वनो हिस्सो गणाता एवा शरद पवार हवे प्रधानमंत्री नरेंद्र मोदी साथे एक मंच पर देखाया छे अने आ तस्वीर ने लईने हवे इंडिया गठबंधन जे छे तेमा चर्चाओ थवा लागी छे। शुं छे समग्र विगत ते जाणीए आ रिपोर्टमां। આમ તો રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે, પરંતુ મંગળવારે પુણેથી જે દ્રશ્ય સામે આવ્યા તેને જોઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હૃદયના ધબકારા કદાચ ચૂકી ગયા હશે। પુણેમાં એક મંચ પર જ્યારે એનસીપી ચીફ શરદ પવાર અને પ્રધાનમંત્રી મોદી મળ્યા તો જાણે એવું લાગ્યું કે શું 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોઈ મોટો ગેમ પ્લાન થવાનો છે। શું તાજેતરમાં એનસીપીનું શિંદે સરકાર સાથે જવું એ સમજી વિચારીને કરેલી રણનીતિ હતી? આવા સવાલ તો ત્યારથી ઉઠી રહ્યા છે જ્યારથી અજીત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા, પરંતુ મંગળવારે મોદી અને પવારની આ મુલાકાત જોઈને ફરી ચર્ચા ચગડોળે ચડી। શરદ પવાર અને પીએમ મોદી જે રીતે હાસ્ય વેરી રહ્યા છે તે જોઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનને હવે કદાચ એ ડર સતાવી રહ્યો હશે કે તેમણે હવે તૂટથી બચવું પડશે। આ એક એવો સમય છે જ્યારે ભાજપ વિરુદ્ધ વિપક્ષ હજુ બરાબર એક જૂથ નથી થઈ શક્યું। આ બધી વાતો સમજવા માટે આ દ્રશ્યો પહેલાં જોઈ લો। વાત એ હતી રાજકારણમાં હસવું હસાવવું થપથપાવવું એ બધાના પોતપોતાના અલગ અલગ તર્ક અને અલગ અલગ અર્થ હોય છે। મંગળવારે જ્યારે કંઈક આ અંદાજમાં શરદ પવાર અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત થઈ તો ચર્ચાઓ શરૂ થઈ ગઈ। પવારની પોતાની બનાવેલી પાર્ટી તૂટી, સત્તા છૂટી, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મોદીની ટીકા પણ કરતા હતા, પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ બયાન કરતા હતા। મોદીને મળીને પવાર ખડખડાટ હસતા દેખાયા। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતાઓએ તેમને રોકવાની પણ ખૂબ કોશિશ કરી, પરંતુ મહારાષ્ટ્રના ચાણક્ય ન માન્યા તે ન જ માન્યા। મંગળવારે આ કાર્યક્રમ માટે કેટલા ઉત્સુક હતા તે તમે એ વાતથી સમજી શકો છો કે પુણેના એ મંચ પર પવાર સૌથી પહેલા જઈને બેઠા હતા। આ અવસર હતો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનો। પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા બદલ આ પુરસ્કારથી સન્માનિત કરાયા। અનેક દિવસથી આ કાર્યક્રમ ચર્ચામાં હતો કે શું પવાર આ કાર્યક્રમમાં સામેલ થશે, પીએમ મોદીને કેવી રીતે મળશે પવાર। જોકે તમામ અટકળો અને વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોની આપત્તિ છતાં તે પીએમ મોદી સાથે પવારે મંચ શેર કર્યો। વિપક્ષી દળના ગઠબંધન ઇન્ડિયાએ પવારને કહ્યું હતું કે આવા સમયે જ્યારે ભાજપ વિરુદ્ધ એક જૂથ થઈને મોરચો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમનું આ કાર્યક્રમમાં સામેલ થવું વિપક્ષ માટે સારું નહીં ગણાય, પરંતુ પવારે તે સાંસદો સાથે મુલાકાત ન કરી જે તેમને આ સમારોહમાં સામેલ થવા દેવા માટે મનાવવા માટે આવવાના હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।